મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સુરતમાં હવામાન વિભાગનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। સુરતમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે। રેડ એલર્ટને લઈને સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ થઈ ગયું છે। ટ્રોમા સેન્ટરમાં વધારાના બેડ તૈયાર કરાયા છે, જ્યારે ભારે વરસાદને લીધે સિવિલ તંત્રએ તબીબોને સૂચન કર્યું છે વિકટ પરિસ્થિતિમાં ટાઉન ન છોડવાના સૂચન આપ્યા છે। તો હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં 18 જિલ્લાઓમાં એલર્ટ કરાયા છે। ત્યારે સુરતમાં પણ હવામાન વિભાગનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એલર્ટને લઈને સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ થઈ ગયું છે। તો મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં સુરતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ટ્રોમા સેન્ટરમાં વધારાના બેડ તૈયાર કરાયા છે। ભારે વરસાદને લીધે સિવિલ તંત્રએ તબીબોને સૂચન કર્યું છે। આપણી સાથે મહેન્દ્ર પટેલ જોડાઈ ગયા છે। જી મહેન્દ્ર, હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે અત્યારે જે સુરત શહેર છે તેમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, તો શું છે વધુ વિગત? જે વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને સુરત કલેક્ટર દ્વારા પહેલા ઓરેન્જ એલર્ટ ને ત્યારબાદ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેને લઈને જે સિવિલ તંત્ર છે તે પણ સજ્જ થયું છે, જેને લઈને ટ્રોમા સેન્ટરમાં વધારાના બેડની સુવિધા રાખવામાં આવી છે અને સિવિલ જે તંત્ર સિવિલ તંત્ર દ્વારા જે તબીબો છે તેને ટાઉન ન છોડવા જણાવ્યું હતું। અને જ્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તે રીતે સુરતના નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાય છે અને વહીવટીતંત્રએ પણ જે કચેરીનો સ્ટાફ છે તેમણે પોતાનો સ્ટાફ નહીં છોડવા જગ્યા નહીં છોડવા માટે જણાવ્યું છે। જી જી મહેન્દ્ર, તો અત્યારે અનેક શહેરોમાં કેટલા દિવસથી વરસાદ સતત અવિરત જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ સુરતનો માહોલ શું છે? જી, જે રીતે ચોક્કસ જે રીતે કલેક્ટર દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને સુરતના જે સિવિલ હોસ્પિટલ છે તેમાં પણ તંત્ર સજ્જ થયું છે, જેને લઈને જે બેડની સુવિધા છે તે પણ વધારી દેવામાં આવી છે અને સિવિલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે તબીબો છે તેને ટાઉન ન છોડવા જણાવ્યું છે અને જે રીતે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને ગામ જિલ્લાની જો વાત કરીએ તો જિલ્લાઓમાં પણ નદીઓ જે ગાંધી ટૂર બની છે તેને લઈને હજુ પણ 2-3 દિવસ વરસાદ વરસી શકે છે। જી જી મહેન્દ્ર, તો જે વરસાદ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાય છે, ત્યારે કેટલાક શહેરોમાં શાળા કોલેજો બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે સુરતમાં આવા કઈ નિર્ણયના સમાચાર? જી ચોક્કસથી, જે રીતે જીતુ વાઘાણી આપણા શિક્ષણ મંત્રીએ જે રીતે રજૂઆત કરી છે, વહીવટીતંત્ર જે સ્થાનિક વહીવટીતંત્ર છે તેમની પણ નિર્ણય છોડવાનું કીધું છે કે જે રીતે પાણીનું વધઘટ થાય છે તે રીતે તમે પોતાની રીતે નિર્ણય લઈ શકો છો અને કઈ સ્કૂલને કઈ શાળાને બંધ કરવી એ પોતાની ઉપર નિર્ણય કરવાનું છોડ્યું છે। જી જી મહેન્દ્ર, તો સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સુરતમાં હવામાન વિભાગનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે।